અમરેલીના બગસરા શહેરમાં બાળ કેળવણી મંદિર ખાતે ફેશનની દુનિયાને તિલાંજલિ આપી ગાંધી વિચારધારા સાથે અનોખા લગ્ન કરતા નવયુગલ જોવા મળ્યા છે. લગ્નમાં વરકન્યાએ કોઈ ફેશનેબલ વસ્ત્રો નહીં પરંતુ માત્ર સાદા ખાદીના વસ્ત્રો પહેરી ફૂલનહારને બદલે સૂતરની આટી પહેરાવી લગ્ન ગ્રંથિથી તેઓ જોડાયા હતા. અહીં લગ્નમાં બેન્ડ વાજા કે ડીજે વગર માત્ર સાદા લગ્ન ગીતો ગાઈને વરરાજાને લગ્ન મંડપ સુધી પોંખણા કરવામાં આવ્યા ત્યારે લગ્ન કરવા વડોદરાના વાઘોડિયાથી વરરાજા દર્શનભાઈ બી પટેલ પોતાના પરિવાર સાથે જાન જોડીને આવી પહોંચ્યા હતા. આ લગ્નમાં વિધિમાં કોઈ ભેટ સોગાદ કે કર્યાવરની આપ લે કરવામાં આવી નથી. તેમાં પણ જીવનમાં સારા વિચારો કેળવાય તેવા હેતુથી પુસ્તકોની ભેટ સોગાદ આપી આ લગ્નવિધિ કરવામાં આવી હતી. આ લગ્નનું આયોજન બાળ કેળવણી મંદિરના ટ્રસ્ટી શ્રી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કર્યાવરમાં ગાંધીજીના વિચારો ચિંતન તેમજ અનેક એમના લેખોના પુસ્તક પણ અર્પણ કરવામાં આવ્યા છે. એનું જે આમ યુનિવર્સ છે હું જે જોઉં છું એ રીતે કે આ યુનિવર્સને આપણી વ્યક્તિગત એવું કંઈ ખાસ નથી પડેલી, પણ આપણે પ્રકૃતિનો દુનિયાદારીનો આપણે કેટલો એડવાન્ટેજ લઈ શકીએ. ફાયદો પણ ખોટો શબ્દ છે, પણ એડવાન્ટેજ આપણી પાસે વૃક્ષો છે, પશુ પંખીઓ છે, જળ છે, એ બધાનો આપણે વિવેકપૂર્ણ રિસ્પેક્ટ આપણે એમને આપીએ. અને દેખાદેખીમાં જે કંઈ બધું ફેશનનું બધું ચાલે છે બધાની વ્યક્તિગત પસંદગી હોઈ શકે, કોઈકને ડીજે વગાડવું છે તો વગાડી શકે, પણ અમારા વ્યક્તિગત અમારી જે સમજણ છે કે ભાઈ અમારે આવું બધું નથી જોઈતું, તો અમે લોકોએ આ પ્રકારનું ડીજે કે ડેકોરેશન અમે લોકોએ એક્સેપ્ટ નથી કર્યું. પરિવારે પણ અમને લોકોને સમજ્યા અને સપોર્ટ કર્યો છે, અને બાકી કોઈ આમ ખાસ કોઈ સંદેશો નથી. ગાંધીયન મૂલ્યો જે છે, સાદગી સરળતા, એ સાથે જીવતા રહેતા શીખ્યા છીએ, એ પ્રમાણે જ લગ્ન થાય એવી અમારી ઈચ્છા હતી. તો શાસ્ત્રોક્ત વિધિ કરાવવા માટે પણ એ રીતે તૈયાર થયા હતા કે કોઈ પણ દાગીના કે ઘરેણા કપડાં લતાની આપલે ના થાય, વ્યવહાર ના થાય, અને કોઈ જ ધામધૂમ બેન્ડવાજા એવું બધું ના થાય એની સાથે અમે લગ્ન કરી.